ગુજરાતમાં ચૂંટણી માથે છે અને હવે દરેક સીટ પર ઉમેદવાર જાહેર કરવાનો સમય પણ આવી ગયો છે. ત્યારે ભાજપમાં સેન્સ પ્રક્રિયા તો ચાલી જ રહી છે, એવામાં નિરીક્ષકોની સામે ગુજરાતના વિવિધ નેતા તથા વર્તમાન ધારાસભ્યો શક્તિ પ્રદર્શન સાથે દાવેદારી નોંધાવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર દક્ષિણની બેઠક માટે અત્યંત ચોંકાવનારું નામ સામે આવી રહ્યું છે. જી હા, કારણ કે ઠાકોર સમાજના દિગ્ગજ નેતા એટલે કે અલ્પેશ ઠાકોર રાધનપુર પરથી નહીં પરંતુ ગાંધીનગર દક્ષિણ બેઠક પર ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી શકે તેમ છે. સૌ કોઈ જાણે છે કે રાજનીતિમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે તેમ છે. નવા જોડીના આધાર પણ જોવા મળી રહ્યા છે. પક્ષ પલટાની મોસમ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે. બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં 2022 ઇલેક્શન આવે છે વિધાનસભાનું, એટલે કે કેન્દ્રબિંદુ તો તે છે. ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા શરૂ થઈ ત્યારથી જ અલ્પેશ ઠાકોર ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને વાયુ વેગે ચર્ચા થતી જોવા મળી રહી છે. જો કે આ મુદ્દો છે જે હોટ ટોપિક પણ છે, પરંતુ સસ્પેન્સ હજી પણ યથાવત છે. અલ્પેશ ઠાકોરે આ અગાઉ પણ અલગ અલગ નિવેદનો સામે આવ્યા હતા અને તેના જ કારણે તેમનું નામ ચર્ચામાં જોવા મળ્યું હતું. તેમણે સ્ટેજ પરથી એવી પણ જ્યારે માહિતી આપી હતી કે આમ તો મંડપ પરથી તેમણે પાછા ધકેલી દેવામાં આવ્યા હતા, મુહૂર્તો બનીને આ વખતે પરણાવજો, તે તેમનું નિવેદન સામે આવ્યું હતું. ત્યારબાદ રાજકારણમાં ગરમાવો પણ આવ્યો હતો અને અનેક ઘણી ચર્ચાઓ થતી જોવા મળી હતી. જો અલ્પેશ ઠાકોર પોતાની સીટ બદલીને ગાંધીનગર આવે ચૂંટણી પહેલા, મોટી ઉથલપાથલ ગણી કહી શકાય, કારણ કે આમ તો તેમનું નામ રાધનપુર બેઠક પરથી સામે આવ્યું હતું. હવે આ મુદ્દો સામે આવ્યો છે. નોંધ્ય છે કે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ટિકિટ માંગી શકે તેવી ચર્ચાઓ તો પહેલેથી છે જ, પરંતુ હવે આ મુદ્દો પણ સામે આવ્યો છે. રાધનપુર એ જ બેઠક છે જેના પર અગાઉ પેટા ચૂંટણીમાં તેમણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને જ્યારે આ બેઠક માટે તેમણે ચર્ચાઓ પણ કરી છે, જીત હાંસલ કરવા માટે જન જન સુધી પહોંચવાનું તેમણે કામ તો કર્યું છે. હવે તેમને ટિકિટ આપવામાં આવે છે કે નહીં તે પણ સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઊભો તો થયેલો છે જ.